કચ્છમાં હાર્ટએટેકથી યુવાઓના મોતનો સિલસિલો યથાવત છે, ત્યારે ભુજમાં ચાલુ પરીક્ષાએ વિદ્યાર્થીનું હાર્ટએટેકથી મોત થયું છે. તુરંદસમાં ભણતા દક્ષિરાજ ઝાલાનું હાર્ટએટેકથી મોત થયું. ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં તહેનાત એએસઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર હતો દક્ષિરાજ. સૂર્યા ફરસાણી સ્કૂલમાં ભણતો હતો. પુત્રના આકસ્મિક મૃત્યુથી પરિવાર આઘાતમાં છે. નાની ઉંમરે હાર્ટએટેકના કેસ વધી ગયા છે. પુત્રના આકસ્મિક મોતથી પરિવારમાં શોકનો માહોલ. ચાલુ પરીક્ષામાં ધોરણ 10માં ભણતો વિદ્યાર્થી ઢળી પડે છે. જો કે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે, પરંતુ મોતને ભેટે છે. સંવાદદાતા રાજેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે. રાજેન્દ્ર, હાર્ટએટેકનો સિલસિલો વધી ગયો છે. પરીક્ષામાં વિદ્યાર્થી ચાલુ પરીક્ષામાં ઢળી પડ્યો, હાર્ટએટેક આવ્યો, મોતને ભેટ્યો. જી, જરા વાત કરવામાં આવે તો ભુજ પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા ધર્મેન્દ્રસિંહ ઝાલાનો પુત્ર ગઈકાલે સૂર્યા વરસાણી સ્કૂલમાં ધોરણ 10માં પરીક્ષા આપવા ઇન્ટરનલ પરીક્ષા આપવા માટે ગયો હતો, ત્યારે શાળામાં જ ઇન્ટરનલ પરીક્ષા આપતી વખતે જ દક્ષિરાજ અચાનક બેન્ચ પર ઢળી પડ્યો હતો. તેને તત્કાળ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો, પરંતુ તબીબોએ સારવાર પૂર્વે મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. એકનો એક પુત્ર મૃતક દશરાજને એકનો જ પુત્ર હતો, અને પુત્રના આકસ્મિક મૃત્યુના પગલે પોલીસ પરિવારમાં ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. આવા ન બનતા આવા જે બનાવો છે એ કોરોના મહામારી બાદ જે વધ્યા છે, અને હાર્ટ એટેકના જે બનાવો બને છે એના કારણે ચિંતાનો વિષય પણ બની રહ્યો છે. જી બિલકુલ. રાજેન્દ્ર, આભાર આપનો તમામ જાણકારી માટે.